મિત્રો, આયાર એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. જો આપ આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી કરીને હવે આવનાર વિડીયોના નોટિફિકેશન આપણને મળતા રહે. અંગ્રેજીમાં ત્રણ પ્રકારના આર્ટિકલ્સ છે, એ, એન અને ધ. એ અને એન અનિશ્ચિત આર્ટિકલ્સ છે, જ્યારે ધ એ નિશ્ચિત આર્ટિકલ છે. આજે આપણે આર્ટિકલ એ વિશે શીખીશું. અંગ્રેજી આલ્ફાબેટમાં 5 સ્વર એટલે કે વોવલ્સ છે, એ, ઈ, આઈ, ઓ અને યુ. હવે બાકીના 21 આલ્ફાબેટ્સ એ વ્યંજન એટલે કે કોન્સોનન્ટ છે, જેવા કે બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ. આ બધા જ જે 21 આલ્ફાબેટ છે એ વ્યંજન એટલે કે કોન્સોનન્ટ છે. આર્ટિકલ એનો ઉપયોગ એકવચન નામ એટલે કે સિંગ્યુલર નામની શરૂઆત જ્યારે વ્યંજન એટલે કે કોન્સોનન્ટથી થતી હોય તો તેની આગળ આર્ટિકલ એ લાગે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ધીસ ઇઝ એ બુક. હવે બુકમાં બી છે, એ કોન્સોનન્ટ એટલે વ્યંજન છે, એટલા માટે આર્ટિકલ એ આવે. દેટ ઇઝ અ કાઉ, કાઉમાં સી વ્યંજન છે, એટલા માટે આર્ટિકલ એ આવે. ઇટ ઇઝ અ લાયન, લાયન એલ એ કોન્સોનન્ટ એટલે કે વ્યંજન છે, એટલા માટે આર્ટિકલ એ આવે. સી ઇઝ અ ગર્લ, ગર્લમાં જી એ કોન્સોનન્ટ એટલે વ્યંજન છે, એટલા માટે આર્ટિકલ એ આવે. એટલે જ્યારે જ્યારે કોન્સોનન્ટ આવે ત્યારે આર્ટિકલ એ આપણે મૂકીએ છીએ. જો કોઈ પણ શબ્દ લખાય સ્વર એટલે કે વોવલથી લખાતું હોય પરંતુ તેનું ઉચ્ચારણ વ્યંજન એટલે કોન્સોનન્ટથી થતું હોય તો આર્ટિકલ એ મૂકવામાં આવે છે. અને તરીકે રોહન ઇઝ એ યુરોપિયન, જય ઇઝ એ યુનિયન લીડર, ધીસ ઇઝ એ યુનિવર્સિટી. ઉપરોક્ત તમામ વાક્યોમાં યુ વ્યંજન ઉચ્ચારણ એટલે કે કોન્સોનન્ટ સાઉન્ડ છે માટે આર્ટિકલ એ મૂકવામાં આવે છે. અને આપણે એનું જે ઉચ્ચારણ છે એની વિગતે ચર્ચા કરીએ એટલે આપણને ખ્યાલ આવશે કે આમાં આર્ટિકલ એ કેમ મૂકવામાં આવે છે. વોવેલ સાઉન્ડ, સ્વરના ઉચ્ચારણો, એનું આ ઉચ્ચારણ થશે, જેમ કે પાસ, બાથ, કાર, આમાં આ ઉચ્ચારણ થાય છે. એનું અ થશે, જેમ કે કપ, કટ, શન, આમાં અ ઉચ્ચારણ થાય છે. ઈનું એ ઉચ્ચારણ થશે, જેમ કે મેન, બેડ, રેડ, એલિફન્ટ, બરાબર છે, આમાં એ ઉચ્ચારણ થાય છે. આઈનું દીર્ઘ ઉચ્ચારણ ઈ થશે, જેમ કે બી, સી, ટ્રી. આઈનું શોર્ટ ઉચ્ચારણ થશે, શીટ, રીચ, શીટી, આ રીતના એનું ઉચ્ચારણ થશે. બીજા ઉચ્ચારણ જોઈએ તો ઓનું ઓ થશે, જેમ કે લો, શો, ઓલ. હવે યુનું જોઈએ તો યુનું ઉ થશે, જેમ કે પુટ. હવે યુનું દીર્ઘ ઉચ્ચારણ ઉ થશે, જેમ કે ટુ, ફૂડ, સૂન, બરાબર છે. હવે આપણે અગાઉ ત્રણ જે વાક્યો જોયા જેમાં યુરોપિયન, યુનિયન અને યુનિવર્સિટી એવું લખ્યું હતું, એનું જે લખાય છે સ્વરથી લખાય છે પરંતુ એનું ઉચ્ચારણ યુથી થાય છે, જે વ્યંજનથી થતું હોય છે ઉચ્ચારણ, એટલા માટે એમાં આર્ટિકલ એ મૂકવામાં આવે છે. હવે આપણે આવા બીજા કેટલાક ઉદાહરણ જોઈએ તો હી ઇઝ એ યંગ મેન, આમાં યંગ મેનમાં યથી ઉચ્ચારણ થાય છે એટલા માટે એ આર્ટિકલ આવે. બીજું છે ઇટ ઇઝ એ 1 રૂપી નોટ, આમાં વન જે છે એ ઓ સ્વરથી લખાય છે પરંતુ એનું ઉચ્ચારણ વથી થાય છે અને વ એ વ્યંજન છે એટલા માટે એ આર્ટિકલ આવે. ત્રીજું વાક્ય છે ઇટ ઇઝ એ યુઝફુલ ફ્યુચર, આમાં યુ એ સ્વરથી લખાય છે પરંતુ એનું ઉચ્ચારણ યથી થાય છે અને ય એ વ્યંજનથી ઉચ્ચારણ થતું છે એટલા માટે એમાં આર્ટિકલ એ મૂકવામાં આવે છે. હવે જો નામની પહેલાં કોઈ વિશેષણ એટલે કે એડજેક્ટિવ હોય તો આર્ટિકલ એનો ઉપયોગ વિશેષણની પહેલાં થાય,
જેમ કે રાની ઇઝ એ પુઅર ગર્લ માં પુઅર એ વિશેષણ છે અને એનું ઉચ્ચારણ પીનું ઉચ્ચારણ વ્યંજનથી થાય છે એટલા માટે આર્ટિકલ એ આવે. બીજું છે રોનક ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ, એમાં ક્લેવર એ વિશેષણ છે અને એનું ઉચ્ચારણ ક્લેવરનું વ્યંજનથી થાય છે એટલા માટે આર્ટિકલ એ આવે છે.